સ્પર્ધાત્મક પરીક્ષામાંથી CRBT પદ્ધતિ નાબૂદ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓએ સેવાલિયા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું. હાલ ગુજરાતમાં તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ભરતી પ્રક્રિયા CRPT પદ્ધતિ દ્વારા લેવામાં આવી રહી છે, પરંતુ છેલ્લે લેવાયેલી તમામ પરીક્ષાઓમાં અનેક છબરડાઓ સામે આવ્યા છે. અને બીજી મુશ્કેલી એ છે કે એકથી વધારે શિફ્ટમાં પેપર લેવાતા પ્રશ્નોનું સ્તર જળવાતું નથી. કોઈ પેપર ખૂબ જ સરળ હોય તો ક્યારેક ખૂબ જ અઘરું નીકળે છે, અને પછી નોર્મલાઇઝેશન પદ્ધતિનો ઉપયોગ કરીને જે મેરિટ યાદી તૈયાર કરવામાં આવે છે તેમાં તુલનાત્મક માપદંડો જળવાતા નથી, જેથી કરીને પરીક્ષાર્થીઓ માટે આ નોર્મલાઇઝેશન પદ્ધતિ નુકસાન કરતા છે. જેથી આજરોજ પરીક્ષાર્થી યુવાનોએ સેવાલિયા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી અને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જી, આપનું નામ? મારું નામ પરમાર અક્ષિતકુમાર દગાથી છે. હું ગઢડેશ્વર ખેડા જિલ્લાના ગઢડેશ્વર તાલુકામાંથી ગુજરાત ફોરેસ્ટની એક્ઝામ આપી ચૂક્યો છું. અને મેં જોયું કે જ્યારે વારંવાર નોર્મલાઇઝેશન પદ્ધતિ આપતી હતી એના કારણે અમને બહુ લાંબો અન્યાય થયો છે. અને અમે જોયું કે આ CBRT પદ્ધતિ બહુ તદ્દન એકદમ ખોટી છે, અને અમે અમારા માર્ક જે નોર્મલાઇઝેશન સાથે જોવા માગીએ છીએ. અને એ જ આવેદનપત્ર આજરોજ અમે મામલતદારશ્રીને આપવા આવ્યા છે. સૌ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે પરીક્ષાર્થીઓએ જે ખાસ કરીને ફોરેસ્ટના ઉમેદવારોએ ગૌણ પસંદગી મંડળ દ્વારા જે પરિણામો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા તેમાં માત્ર નામ જાહેર કરવામાં આવ્યા ન હતા, તેના બદલે દરેક ઉમેદવારના નોર્મલાઇઝેશન મેથડ પહેલાં વાસ્તવિક માર્ક કેટલા હતા તે જણાવવા રજૂઆત કરાઈ હતી. જી, આપનું નામ? મારું નામ પરમાર ચેતનકુમાર. ત્રણ વર્ષથી ભરતીની તૈયારી કરી રહ્યા છીએ, પણ ગવર્મેન્ટે વિદ્યાર્થીઓના જે માર્ક જાહેર કરવા જોઈએ એ માર્ક જાહેર નથી, અને CBRT પદ્ધતિની જે એક્ઝામ લીધી છે તદ્દન ખોટી છે, અને એનો અમે સખત વિરોધ કરીએ છીએ. ગવર્મેન્ટને એટલું કહેવા માગીએ છીએ, કોણ સેવા પસંદગી મંડળને બી અમે એટલું કહેવા માગીએ છીએ કે આ CBRT પદ્ધતિ જે તાત્કાલિક ધોરણે નાબૂદ કરવી છે. સાથે જ પરીક્ષા ઓફલાઈન મોડમાં લેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી. આ અંગે નાયબ મામલતદારને દ્વારા આવેદનપત્ર તેમને આપવામાં આવ્યું, અને આ આવેદનપત્ર આપી અને ઘટતું કરવા માટે આગળની કાર્યવાહી કરવા માટે મોકલી આપવામાં આવ્યું, ત્યારે મામલતદાર દ્વારા પણ આગળ મોકલી આપવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી. આમ પરીક્ષાર્થીઓને પડતી હાલાકી અને મુશ્કેલીઓ, એક તરફ નોકરી ન મળતી હોય, બીજી તરફ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીકથી લઈને અનેક સમસ્યાઓ સામે આવતી હોય, ત્યારે આ સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં CRBT પદ્ધતિ નાબૂદ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જી, આપનું નામ? શા માટે ભેગા થયો હતો આજે? શું સમસ્યા છે આપને? જી, આપનું નામ? મારું નામ બાળક અક્ષયકુમાર રાજેશભાઈ. શા માટે ભેગા થયા હતા અહીંયા? અત્યારે જે ફોરેસ્ટની એક્ઝામ લેવાય છે જેમાં અત્યારે લિસ્ટ બહાર પાડવામાં આવી, એમાં જે માર્ક્સ નહીં બતાવવામાં આવે એનું નોર્મલાઇઝેશન માર્ક્સ બહાર પડે એના માટે આવેદનપત્ર આપવા આવે છે. શું માંગ છે તમારી? CBRT પદ્ધતિ નાબૂદ થઈ.